માપન. બાળકો, તમે જાણો છો કે રૂશીલની ઉંમર 8 વર્ષની છે. તેની ઊંચાઈ 4 ફૂટ છે. તેનું વજન 18 કિલોગ્રામ છે. રોજ તે 1 લિટર દૂધ પીવે છે, જે તેને તંદુરસ્ત રાખે છે. અહીં 8 વર્ષ, 4 ફૂટ, 18 કિલોગ્રામ અને 1 લિટર જુદા જુદા માપન છે. ચાલો આપણે જુદા જુદા માપનનો અભ્યાસ કરીએ. માપનની કિંમત દર્શાવવામાં આવે તેને માપનના એકમો કહે છે. સમય, લંબાઈ, વજન, ક્ષમતા. લંબાઈ. મેટ્રિક પદ્ધતિમાં લંબાઈના કેટલાક પ્રમાણભૂત માપનો છે, જેમ કે કિલોમીટર, મીટર, ડેકામીટર, સેન્ટીમીટર. ચાલો ફૂટપટ્ટીની મદદથી આપણે તેનો અભ્યાસ કરીએ. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. 12 ઇંચ બરાબર 1 ફૂટ. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. 10 ડેસીમીટર બરાબર 1 મીટર. 10 મીટર બરાબર 1 ડેકામીટર. 10 ડેકામીટર બરાબર 1 હેક્ટોમીટર. 10 હેક્ટોમીટર બરાબર 1 કિલોમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર 1000 મિલીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. લંબાઈ માપવા માટેના કેટલાક માપકો આ મુજબ છે. માપપટ્ટી, ફૂટપટ્ટી, સ્પીડોમીટર એટલે કે ગતિમીટર. વજન. મેટ્રિક પદ્ધતિમાં વજનના માપન માટેના કેટલાક પ્રમાણભૂત માપનો છે, જેવા કે ગ્રામ, મિલીગ્રામ. 10 મિલીગ્રામ બરાબર 1 સેન્ટીગ્રામ. 10 સેન્ટીગ્રામ બરાબર 1 ડેસીગ્રામ. 10 ડેસીગ્રામ બરાબર 1 ગ્રામ. 10 ગ્રામ બરાબર 1 ડેકાગ્રામ. 10 ડેકાગ્રામ બરાબર 1 હેક્ટોગ્રામ. 10 હેક્ટોગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 100 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ. 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 1000 કિલોગ્રામ બરાબર 1 મેટ્રિક ટન. વજન માપવા માટેના કેટલાક માપકો આ મુજબ છે. જુદા જુદા પ્રકારના ત્રાજવા. ગુંજાશ એટલે કે ક્ષમતા. મેટ્રિક પદ્ધતિમાં ગુંજાશ માપવા માટેના કેટલાક પ્રમાણભૂત માપનો છે, જેવા કે લીટર, મિલીલીટર. 10 મિલીલીટર બરાબર 1 સેન્ટીલીટર. 10 સેન્ટીલીટર બરાબર 1 ડેસીલીટર. 10 ડેસીલીટર બરાબર 1 લિટર. 10 લિટર બરાબર 1 ડેકાલીટર. 10 ડેકાલીટર બરાબર 1 હેક્ટોલીટર. 10 હેક્ટોલીટર બરાબર 1 કિલોલીટર. ગુંજાશ માપવા માટેના કેટલાક માપકો આ મુજબ છે. અંકિત બીકર, અંકિત નળાકાર, પેટ્રોલ પંપ. મેટ્રિક માપનનું રૂપાંતર એટલે કે પરિવર્તન. મોટા એકમમાંથી નાના એકમમાં જવા માટે જમણી તરફ 1 સ્થાન ખસવા માટે માપનને 10 વડે ગુણાકાર કરવો. નાના એકમમાંથી મોટા એકમમાં જવા માટે ડાબી તરફ 1 સ્થાન ખસવા માટે માપનને 10 વડે ભાગાકાર કરવો. સમય. ચાલો આપણે ઘડિયાળમાં જોઈને કેટલો સમય થયો છે તે જાણીએ. 1 દિવસમાં 24 કલાક છે. 1 કલાકની 60 મિનિટ થાય છે. ઘડિયાળ 12 વાગ્યા સુધીનો સમય
દર્શાવી શકે છે. જુઓ, ઘડિયાળમાં 1 થી 12 સુધીના અંકો છે. ઘડિયાળમાં એક મોટો કાંટો અને નાનો કાંટો છે. મોટા કાંટાને મિનિટ કાંટો તથા નાના કાંટાને કલાક કાંટો કહે છે. નાનો કાંટો કલાક દર્શાવે છે. જ્યારે મોટો કાંટો 12 પર હોય અને નાનો કાંટો 5 પર આવે ત્યારે ઘડિયાળમાં 5 વાગ્યાનો સમય દર્શાવે છે. તે જ રીતે જો મોટો કાંટો 12 પર અને નાનો કાંટો 9 પર હોય તો ઘડિયાળ 9 વાગ્યાનો સમય દર્શાવે છે. જ્યારે મોટો કાંટો 3 પર હોય ત્યારે 15 મિનિટ અથવા સવા શબ્દ વપરાય છે. જુઓ, ઘડિયાળમાં 4:15 વાગ્યા છે અથવા 4:15 મિનિટ થઈ છે. જ્યારે મોટો કાંટો 6 પર હોય ત્યારે 30 મિનિટ અથવા 6:30 શબ્દ લાગે છે. જુઓ, ઘડિયાળમાં 7:30 વાગ્યા છે અથવા 7:30 મિનિટ થઈ છે. જ્યારે મિનિટ કાંટો 9 પર હોય ત્યારે 45 મિનિટ અથવા 1:45 શબ્દ વપરાય છે. જુઓ, ઘડિયાળમાં 1:45 વાગ્યા અથવા 1:45 મિનિટ થઈ છે. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. 60 મિનિટ બરાબર 1 કલાક. 24 કલાક બરાબર 1 દિવસ. 7 દિવસ બરાબર 1 અઠવાડિયું. 15 દિવસ બરાબર 1 પખવાડિયું. 30 દિવસ બરાબર 1 મહિનો. 365 દિવસ બરાબર 1 વર્ષ. અન્ય માપન. 12 નંગ બરાબર 1 ડઝન. 144 નંગ બરાબર 12 ડઝન બરાબર 1 ક્રોસ. 20 નંગ બરાબર 1 સ્કોટ.